लास्ट लेक्चर में आपणे डीएनए वर्सेस आरएनए भणाता अने एनी अंदरना जनीन द्रव्य तरीकेना जे गुण हता चारेनी आपणे चर्चा करी हती। म्यूटेशन, रेप्लिकेशन, प्रेजेंटेशन आ त्रण छे ए डीएनए अने आरएनए बन्नेनी अंदर जोवा मळे छे। जो के म्यूटेशन छे, विकृति छे, ए आरएनए में झड़पथी अने वधारे आवे छे अने डीएनए में ए धीमी अने ओछी होय जे उद्विकास में मदद करे, एक प्लस पॉइंट कही शकाय डीएनए नो। पण जेना कारणे डीएनए छे ए वधारे प्रभावी जनीन द्रव्य छे ए चौथो पॉइंट हतो एनुं ए स्थायित्व कही शकाय। अने ए स्थायित्व छे एमां थोड़ी वधारे चर्चा आपणे आजे करवानी छे। तो स्थायित्वमां आपणे जोयुं हतुं के डीएनए छे एनी अंदर डी ऑक्सीरिबो शर्करा होय, पेन्टो शर्करा, अने आरएनए छे एनी अंदर छे ए रिबो पेन्टो शर्करा हती। हवे बन्नेनी अंदर आ जे स्थान पहेलू अने आ स्थान बीजू छे, आमा पहेलू अने बीजू, बीजा स्थाने आरएनए होय तो अहींया एच अने अहींया ओएच होय, ज्यारे डीएनए होय तो बीजा स्थाने अहींया एच अने अहींया पण एच छे। એનો મતલબ કે ડીએનએમાં એક ઓક્સિજન છે એ બીજા સ્થાને ઘટે, આરએનએમાં આપણે બીજું સ્થાન છે એમાં ઓએચ આમ કહી શકીએ અને ડીએનએમાં બીજા સ્થાનમાં એચ કહી શકીએ, ડી ઓક્સી। અને આના કારણે એ પ્રતિક્રિયાશીલ નથી, એચના કારણે પ્રતિક્રિયાશીલ નથી, જ્યારે આરએનએમાં અહીંયા ઓએચ છે એના કારણે એ પ્રતિક્રિયાશીલ હોય, મતલબ બીજા સાથે ઝડપથી એ જોડાઈ શકે, એક્ટિવ થઈ શકે, ઉત્પ્રેરક તરીકે પણ એ વર્તી શકે, જ્યારે આ છે એ એટલો એક્ટિવ નથી, સ્થાયી છે। આ તો એક બાબત આપણે ભણાતા, પણ જે બીજો પોઈન્ટ આજે આપણે જોવાનો છે, જેમાં એક બાકી હતો મુદ્દો, એ કે જનીન દ્રવ્ય છે એની અંદર સ્થાયિત્વનો ગુણ છે એ હોવો ખૂબ જરૂરી છે। અને એનું સ્થાયિત્વ છે એ કેવું હોવું જોઈએ, તો કે એના સ્થાયીપણું એવું હોવું જોઈએ કે એના જીવન ચક્રની અંદર કોઈ પણ ઉંમર હોય કે કોઈ પણ એની અવસ્થા હોય કે કોઈ પણ એના શારીરિક સ્થિતિમાં ફેરફાર થાય, બરાબર, તો પણ એ હંમેશા કેવું હોવું જોઈએ, તો કે બદલાવ ન જોઈએ, એ સ્થાયી રહેવું જોઈએ, સ્થાયી રહેવું જરૂરી, આ ગુણ છે એ જનીન દ્રવ્યમાં હોવું જોઈએ કોઈ પણ ઉંમર। એટલે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છતાં આપણા ડીએનએની અંદર કંઈ પાછો બદલાવ ન થઈ જવો જોઈએ, કે નાના હોય ત્યારે અલગ ટાઈપનું ડીએનએ હોય ને ઉંમર વધતી જેમ છેલ્લે તો સાવ ડીએનએ ચેન્જ થઈ ગયું એવું નથી બનતું। કોઈ પણ વ્યક્તિ છે એની ઉંમરમાં ફેરફાર થાય છતાં ડીએનએમાં ફેરફાર થતો નથી, અવસ્થા જુદી જુદી અવસ્થા, મતલબ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એમ જોઈએ તો પણ કોઈ ફેરફાર નથી થતો, શારીરિક સ્થિતિમાં જુદા જુદા ફેરફારો લાઈફ ટાઈમ દરમિયાન આવતા હોય તો એમાં પણ ડીએનએ છે એ બદલાતું નથી, એ સ્થાયી રહે છે, બરાબર। તો આવો ગુણ એની અંદર હોવો જરૂરી છે કે સ્થાયી રહેવું જોઈએ, નહીં તો કોઈ સજીવની અંદર એક ઉંમરમાં જે કંઈ ડીએનએ હોય તો બીજી ઉંમરમાં એ બદલાઈ ગયો હોય, એક સ્થિતિમાં જે ડીએનએ હોય તો શારીરિક સ્થિતિમાં ફેરફાર થાય તો ડીએનએ બદલાઈ જાય, તો એ સજીવ છે એ પોતાના ચોક્કસ ગુણધર્મો ધરાવી શકે નહીં, તો આ સ્થાયી રહેવું ખાસ જરૂરી છે। બીજું, એ સ્થાયી હોય તો એ માહિતીનો સંચય કરી શકે, સંગ્રહ કરી શકે, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ડીએનએ કોષ કેન્દ્રની બહાર નથી જતું, આરએનએ છે એ ઉત્પન્ન થાય છે કોષ કેન્દ્રમાં પણ પછી નીકળીને જાય છે કોષરસમાં, જે તમે આગળ ભણશો। તો ડીએનએ અહીંયા સ્થાયી હોય તો બીજા કોઈ સાથે જોડાઈને આઈને રહી અને પોતે જે કંઈ માહિતી છે એનો સંગ્રહ છે એ એજીસીટીના ક્રમ પ્રમાણે કરી શકે છે। તો આ ડીએનએ જનીન દ્રવ્ય સ્થાયી છે એવું સાબિત કોણે કરી દીધું હતું, તો કે ગ્રિફિથ છે, એ ગ્રિફિથના પ્રયોગમાં આપણે જોઈ ગયા, ગ્રિફિથનો જે રૂપાંતરણનો પ્રયોગ આપણે ભણ્યા ઉંદરવાળો એમાં આપણે આ જોઈ ગયા હતા, અને એમાં એ સાબિત થઈ ગયું હતું કે ઉંદર છે એને જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીની ઝેરી જાત એટલે કે એ સ્ટ્રેન છે એને મૃત કરીને આપવામાં આવે જીવંત આર સાથે, બિનઝેરી સાથે, તો ઉંદર છે એનું મૃત્યુ થઈ જતું હતું, બરાબર। તો એવું શું હતું કે આ એસ છે એ મરી ગયું છે છતાં એની અંદર હજી એના જનીન દ્રવ્યના ગુણ છે એ એવા ને એવા છે, ક્યારે એવા ને એવા રહી શકે, જનીન દ્રવ્ય સ્થાયી હોય,
જનીન દ્રવ્યને આ કોઈ બાબત લાગુ પડતી નથી, મતલબ કે જેમ ઉંમર વધે ઇવન મૃત્યુ થઈ જાય તો એ જનીન દ્રવ્ય છે એ એવું ને એવું રહે છે. એટલે તો તમે આગળ ભણશો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ને બધું ભણશો, અને તમે આમ પણ જાણતા હશો કે કોઈ મૃતક વ્યક્તિ હોય, મૃત થયેલી વ્યક્તિ હોય અને એનો સંબંધ કોઈ અન્ય વ્યક્તિ સાથે નિર્ધારિત કરવો હોય કે આ કોના સગા છે વધારે નજીકના, તો ડીએનએ ટેસ્ટ આફ્ટર ડેથ પણ કરી શકાય. અને એનું ડીએનએ છે એ જે દાવો કરતા હોય કે અમે આના વધારે નજીકના સગા છીએ વારસા માટે, તો એના ડીએનએ સાથે મેચ કરવામાં આવે અને વધારે મેચ થાય એ વધારે નજીકના સગા કહી શકાય. તો મૃત્યુ બાદ પણ ડીએનએ પોતાનો ગુણધર્મ ગુમાવતો નથી. તો અહીંયા આપણને એક સવાલ થાય કે એસ છે એને મૃત જ્યારે કર્યો, કેનાથી કર્યો? તો ગરમીથી. બરાબર, ગરમીથી મૃત કરે ત્યારે ડીએનએ છે એની અંદર એવો ગુણ છે, આગળ એ તમે બાયોટેકમાં પણ જાણી ગયા છો, તમે ભણી ગયા છો, વિનૈસર્ગીકરણ કરવામાં આવે ઊંચા તાપમાને. બરાબર, અને પછી ફરીથી પાછું એને જોઈન્ટ કરી શકાય. તો ડીએનએની શૃંખલા ગરમીથી શું થઈ જાય? છૂટી પડી જાય. આવી શૃંખલા છૂટી પડી જાય, પણ યોગ્ય પરિસ્થિતિ છે એમાં એ ફરીથી પાછી જોઈન્ટ થઈ જાય. અહીંયા આપણે લખીએ કે ડીએનએ છે આને ગરમી આપવામાં આવે તો શું થાય? તો કે એની શૃંખલાઓ છે એ છૂટી પડી જાય, વિનૈસર્ગીકૃત થઈ જાય. અને ફરીથી પાછું યોગ્ય પરિસ્થિતિ, યોગ્ય પરિસ્થિતિ આવે ત્યારે ફરીથી શું થઈ જાય? તો કે તાપમાનનું શીતન તમે ભણી ગયા, યોગ્ય પાછું ટેમ્પરેચર જો એને મળી જાય તો એ ફરીથી જોઈન્ટ થઈ શકે છે. એટલે જ્યારે એસ જાત છે એને ગરમી આપી તો એ મૃત થઈ ગઈ, પણ ફરીથી પછી એને પેલા માધ્યમમાં જીવંત આર હતો એ જીવંત ક્યારે રહી શકે? તો કે એનું જે માધ્યમ હતું ને એની અંદર ટેમ્પરેચર કેવું હોય? નોર્મલ, જે એને એનો સંવર્ધન થઈ શકે એવું નોર્મલ ટેમ્પરેચર હોય. અને એના ભેગો અહીંયા પેલા એસને તોડી નાખ્યો, ગરમ કરી અને તોડી નાખ્યો. બરાબર, ગરમી આપી અહીંયા, હવે એ મૃત થઈ ગયો. હવે મૃત થયેલા એસને આમાં નાખ્યો, પણ અહીંયા તો કેવું ટેમ્પરેચર હતું? પાછું નોર્મલ હતું, કેમ કે આર કેવો હતો? જીવંત હતો. નોર્મલ ટેમ્પરેચરે આવ્યું એટલે એને શું થયું? એ તાપમાનનું શીતન જેવી પરિસ્થિતિ, મતલબ કે એની બે શૃંખલાઓ છે એ ફરીથી જોઈન્ટ થઈ ગઈ, અને એ ડીએનએના પોતાના જે ગુણ હતા મૂળ એ ગુણ પાછા એ ધરાવવા લાગ્યો, અને એની અંદરથી એણે આ આરને છે રૂપાંતરિત કરી દીધો. કહેવાનો મતલબ કે ઉંમર, અવસ્થા, શારીરિક સ્થિતિમાં ફેરફાર કોઈ પણ થાય, છતાં હંમેશા જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે એ એવું ને એવું જ રહે છે, એ સ્થાયી રહે છે. તો સ્થાયિત્વ છે એ એનો એકમાત્ર આપણે કહી શકીએ કે અલગ પાડતો ગુણ છે એ કહી શકાય. તો એની આપણે જે છેલ્લા પોઈન્ટમાં હતું એની આગળ આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આના પછીનો, આપણે જોઈએ કે આ જે કંઈ આરએનએ વિશ્વ જોવાનું છે, બાકી આરએનએ વિશ્વ છે એને સમજી લઈએ. આરએનએ વર્લ્ડ એટલે કે આરએનએ વિશ્વ એ શું છે? તો શોર્ટ નોટ તરીકે આવી શકે બે માર્કમાં. એની અંદર તમારે 3-4 પોઈન્ટ છે એના વિશે જ લખવાનું થશે. તો આપણે લખીએ આરએનએ વિશ્વ. આરએનએ વિશ્વમાં ક્યાં ક્યાં આપણે પોઈન્ટની ચર્ચા કરશું? તો કે પહેલું છે કે પ્રથમ કોણ. પ્રથમ કોણ મતલબ ડીએનએ પ્રથમ જનીન દ્રવ્ય કે આરએનએ પ્રથમ જનીન દ્રવ્ય? આગળના લેક્ચરની આપણે વાત કરીએ તો આપણે પહેલાં તો વૈજ્ઞાનિકોને ખબર નહોતી જનીન દ્રવ્ય કોણ છે, પછી ધારણા કરી કે ડીએનએ હોઈ શકે, આરએનએ હોઈ શકે, પ્રોટીન હોઈ શકે, પણ પછી છતાં પણ માન્યતા એ હતી કે પ્રોટીન વધારે હોય એવી શક્યતા લાગતી હતી, પણ પ્રયોગો બાદ છે એ સાબિત થયું કે પ્રોટીન ને પણ ડીએનએ જનીન દ્રવ્ય છે. તો કેટલાક વાયરસની અંદર વળી પાછું આરએનએ જનીન દ્રવ્ય છે એ પણ વાત સાચી હતી, એટલે બંને જનીન દ્રવ્ય તરીકે છે, પણ પ્રભાવી છે ડીએનએ છે એ પણ પ્રયોગો ઉપરથી સાબિત થાય છે. પણ હવે બે જનીન દ્રવ્ય તો દુનિયામાં છે, પણ દુનિયા જ્યારે બની હશે, પૃથ્વીનું જ્યારે નિર્માણ થયું, ઉદ્વિકાસ દરમિયાન તો ફેરફાર થયા પણ જ્યારે નિર્માણ થયું ત્યારે આ બેમાંથી પહેલું કોણ બન્યું હશે એ સવાલ થાય. તો એ સવાલના જવાબમાં આપણે કહી શકીએ કે આરએનએ છે એ કેવો છે? પ્રથમ જનીન દ્રવ્ય છે. આ છે એ પ્રથમ જનીન દ્રવ્ય છે. તો એમ નમ કહી શકાય કે આ પહેલું છે? કોઈ જોવા ગયું હતું? તો કે નહીં,
જે કંઈ આગળની માહિતી કોઈ જોવા ન ગયું હોય પણ એના પુરાવાઓ કઈ હોય એના ઉપરથી આપણે સમજી શકીએ. તો પ્રથમ જનીન દ્રવ્ય છે એના એ પુરાવાઓ પ્રાપ્ત થાય છે, એના પુરાવા પ્રાપ્ત થાય છે, પૂરતા પુરાવાઓ છે કે આરએનએ છે એ જ પેલું હશે દુનિયામાં. એનું કારણ શું છે, એના પુરાવા એવા શું છે, તો કે મહત્વની ક્રિયાઓ એ આરએનએ અંતર્ગત થાય, આ એના પુરાવાઓ છે. મહત્વની ક્રિયાઓ છે સજીવની એ આરએનએ અંતર્ગત થાય, એટલે કે આરએનએ દ્વારા થાય છે, આરએનએના અંડરમાં થાય કે આરએનએ દ્વારા થાય એમ કહી શકાય. તો એવી મહત્વની ક્રિયાઓ છે એ કઈ કહી શકાય, તો કે મહત્વની ક્રિયાઓના ત્રણ ક્રિયાના ઉલ્લેખ છે આપણી બુકમાં આપેલા છે. પહેલું છે, એમાં કોઈ પણ તમે ક્રમ છે એની અંદર લખી શકો. આરએનએ છે એ શું કરે છે, તો કે ભાષાંતર, એટલે એને આપણે કહેશું કે પ્રોટીન નિર્માણ છે એની અંદર એ જવાબદાર છે. આ તમે આગળના પ્રશ્ન તરીકે, અગત્યના પ્રશ્ન તરીકે ભણવાના છો ભાષાંતર, કે આરએનએ છે એના દ્વારા જ ભાષાંતરની ક્રિયા થાય અને એ પ્રોટીનનું નિર્માણ છે એ કરી શકે છે. આ ઉપરાંત આરએનએ છે એ આગળના સાવ પહેલા પેજ ઉપરની વાત કરીએ તો એ બંધારણીય ઘટક તરીકે પણ જોવા મળે છે, અને બંધારણીય ઘટક તરીકે એ આપણે ભણ્યાતા આગળ કે રિબોઝોમ છે એના બંધારણમાં પણ આરએનએ છે, બંધારણ બનાવે છે. રિબોઝાઇમ છે એક ઉત્પ્રેરક છે, તો એ પણ આરએનએનો બનેલો છે. ટૂંકમાં કંઈક બનાવવામાં પણ વપરાય છે, એટલે એને આપણે કહીએ કે બંધારણીય ઘટક તરીકે પણ હોય છે, બંધારણમાં પણ હોય છે. આપણે વધારાના પોઈન્ટ આપણે અહીંયા લખી નાખીએ જે આગળ આપેલા હતા, પણ આપણે યાદ રાખવા લખી નાખીએ. આ ઉપરાંત એ છે જોડાણ કરતા અથવા જોડાણકારક, અને કૌંસમાં લખેલું છે સ્પ્લિશિંગ, સ્પ્લિશિંગ. હવે આ સ્પ્લિશિંગ નામ જોઈને તમને એમ થાય કે આ વળી શું હશે, તો સ્પ્લિશિંગ પણ તમે આગળ ભણશો એવો એક ખૂબ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ટૂંકમાં કહી દો ખાલી માહિતી કે જનીન દ્રવ્ય છે એ જ્યારે હોય, બરાબર બનેલું હોય, ત્યારે એની અંદર છે એ ચોક્કસ પ્રકારના ટુકડા હોય, આમ સળંગ હોય, આપણે એને છૂટા પડવા માટે અહીંયા એક લીટી કરી દઉં, એમાં આઈ અને ઈ, આઈ અને ઈ આવા ક્રમિક હોય ભાગ. એમાંના ઈ છે ને, ઈ એ છે કેવા છે, કામના છે, અને આઈ કેવા છે, તો કે નકામા છે. નકામા એટલે એની કાર્યની દ્રષ્ટિએ, અને ઈ છે ઈ કામના છે. ઈ એટલે એ તમારે એના ફૂલ નેમ આવશે, એક્ઝોન ને ઇન્ટ્રોન્સ. અત્યારે વધારે ડિટેલમાં કહીશ તો આખો ક્વેશ્ચન ચાલુ થઈ જશે, પણ આપણે યાદ રાખવાનું, જિંદગીભર યાદ રાખવાનું. ઈને હંમેશા કેવા કહેવાના, કામના જ કહેવાના, ગમે એવા હોય પણ ઈ હંમેશા કામના રાખવાના આપણે. તો ઈ છે ઈ કામના, આપણે એટલું યાદ રાખશું. હવે કામના હોય તો એ કામ કરી એને રાખવાના હોય, ને નકામા હોય એને શું કરવાના હોય, દૂર કરવાના હોય. તો હવે આ આઈને દૂર કરવામાં આવે, ઇન્ટ્રોન્સને દૂર કરવામાં આવે, ને એક્ઝોન જે ઈ છે કામના એને રાખવામાં આવે. હવે આને દૂર કરી દીધા, આને રાખ્યા, પણ હવે એને રાખ્યા પછી એને જોઈન્ટ તો કરવા પડે ને, તો આખી આમ શૃંખલા છે ઈ જનીન દ્રવ્યની બને, ડીએનએની બને. તો આ ઈને જોડવા માટે, આવા એક્ઝોનને જોડવા માટેની જે ક્રિયા છે એને સ્પ્લિસિંગ કહેવાય, અને એ સ્પ્લિસિંગ કોના દ્વારા થાય, એમાં કોણ અગત્યની મહત્વની ભૂમિકા છે, કોની છે, તો કે આરએનએ અંતર્ગત આ ક્રિયા છે એ પણ થાય છે. આ સિવાયના જે મુદ્દાઓ છે કે આરએનએ છે એ જે કંઈ માહિતી છે એનું એને પહોંચાડે છે, એટલે કે સંદેશાવાહક તરીકેની કામગીરી છે એ પણ કરે છે. સંદેશાવાહક તરીકે આપણે જોઈએ તો એ એમઆરએનએ છે, એ સંદેશાવાહક, ડીએનએનો સંદેશો માહિતી છે એ લઈ અને કોષ કેન્દ્રમાંથી માહિતી લઈ ડીએનએ પાસેથી અને કોષ રસમાં રિબોઝોમ ઉપર પહોંચાડે છે, કે જેને કારણે પછી ત્યાં ભાષાંતર થઈ અને પ્રોટીન બની શકે. આ ઉપરાંત હજી પણ એક પોઈન્ટ છે એ હતો, અને એનું નામ મને એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ ઇંગ્લિશમાં એને એડેપ્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાતીમાં હું તમને પછી કહી દઈશ, એડેપ્ટર, એડેપ્ટર તરીકેનો ગુણધર્મ પણ છે. હવે જે કંઈ માહિતી એડેપ્ટરનો આપણે શું કહી શકીએ,
તો કે કોઈ એક ડિવાઇસમાંથી માહિતી છે બીજા ડિવાઇસમાં લઈ શકાય, બરાબર? આપણે કમ્પ્યુટરમાં ને કરી શકીએ ને, તો એ જ રીતના આરએનએ છે એની અંદર એવો એક ગુણ છે, આપણે એક ડિવાઇસ તરીકે ધારો કે અહીંયા ડીએનએને સમજીએ અને બીજા ડિવાઇસ તરીકે આપણે અહીંયા આરએનએને સમજીએ, તો આની અંદરની માહિતી છે એ આની અંદર કોડ સ્વરૂપે આવી જશે જે આગળ તમે ભણશો, તો એ એકમાંથી બીજામાં માહિતી પણ લઈ શકે છે. આવી જે કંઈ બાબતોની અહીં આપણે ચર્ચા કરી એ સરળ શરૂઆતમાં જ્યારે કોઈ સજીવ બન્યા હશે, કોષ બન્યા હશે, એમાં જે કંઈ કામગીરી અગત્યની જે કંઈ જૈવિક ક્રિયાઓ થતી હશે એમાં આવું બધું તો કરવું જ પડતું હશે. એવું નહીં કે સુવિકસિત કોષ બન્યો, જટિલ બન્યો પછી એની અંદર બધું છે એ થાય. આ તો સાવ પ્રાઇમરી છે કે જે કોઈ પણ શરૂઆતના સજીવ બન્યા હશે આદિકોષ સ્વરૂપે, એમાં પણ આ બધી ક્રિયાઓની જરૂર પડતી હોય તો આવી અગત્યની ક્રિયાઓ છે એ કોના દ્વારા થાય છે, તો કે આરએનએ અંતર્ગત થાય છે. આ બધા પુરાવાઓ છે એના આધારે કહી શકાય કે આરએનએ મુખ્ય જનીન દ્રવ્ય છે, સોરી પ્રથમ જનીન દ્રવ્ય છે. પણ અત્યારે પ્રભાવી તરીકે કોણ છે મોટાભાગના સજીવોમાં? તો કે ડીએનએ છે. હવે બીજો આનો પોઈન્ટ આપણે લખીએ, એમાં કઈ બાબતનો આપણે ઉલ્લેખ કરવાનો છે? તો કે આરએનએનું કાર્ય. તમને એમ થશે કે આ તો આપણે લખ્યું એ તો છે જ, પણ એ સિવાય આરએનએનું કાર્ય છે એ ઉત્પ્રેરક તરીકેનું પણ છે, અને મેઇન કાર્ય અને આ ગૌણ કાર્ય બે, એટલે જનીન દ્રવ્ય તરીકેનું તો છે અને ઉત્પ્રેરક તરીકેનું પણ છે, બે કાર્ય કરી શકે છે. ઉત્પ્રેરક તરીકેના કાર્યની ચર્ચા મેં તમને થોડી આગળના પહેલામાં સમજાવી દીધી હતી. ઉત્પ્રેરક છે એ એક જાતનું ઉદ્દીપન કરી શકે, એટલે કે ઉત્સેચક જેવું કાર્ય કરે, બરાબર? હવે જે કંઈ ક્રિયાઓ છે આપણે લખીએ કે જૈવિક ક્રિયાઓ છે એમાંની અમુક છે એની અંદર મોટાભાગની છે, આપણે એમ કહીએ, આપણે ડાયરેક્ટ જ લખીએ કે અમુકની અંદર છે મોટાભાગની એની અંદર પ્રોટીનના ઉત્સેચકો છે એ કામ કરે, જ્યારે અમુક છે ઓછી અમુક છે કે જેમાં આરએનએ છે આરએનએના ઉત્પ્રેરક છે એ કામ કરે. અમુક ક્રિયાઓ મોટાભાગની એવી છે કે એમાં એ ક્રિયાને ઉદ્દીપ્ત કરવા માટે એટલે કે ઝડપી બનાવવા માટે પ્રોટીનના ઉત્સેચકો કામ કરે છે. મોટાભાગના ઉત્સેચકો બધા છે અપવાદ સિવાય બધા પ્રોટીનના જ છે, તમે જાણો છો. પણ અમુક જૈવરાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર એ પ્રક્રિયાઓને ઉત્તેજિત કરવા, ઉદ્દીપ્ત કરવા માટે, ઉત્પ્રેરિત કરવા માટે આરએનએના આવા જે ઉત્પ્રેરક છે એ જ કાર્ય કરી શકે. અને એના એક્ઝામ્પલમાં મેઇન આપણે યાદ રાખવાનું હતું રિબોઝાઇમ, બરાબર? આ મેં તમને લખાવી દીધું હતું, તો આ એનું કાર્ય છે. ત્રીજો મુદ્દો છે એમાં સ્થાયિત્વની વાત છે, સ્થાયિત્વ એની વાત છે. તો સ્થાયિત્વ કોની કોની બાબતનું છે? તો કે આરએનએનું અને ડીએનએનું, આ બેની બાબતોનો અહીંયા ઉલ્લેખ છે. આરએનએ છે એ સ્થાયી નથી, અસ્થાયી છે, એટલે કે ઝડપથી વિકૃતિ પામી જાય છે, બરાબર? તો એના અસ્થાયીપણાનું કારણ કોણ છે? તો કે એના બીજા સ્થાને ઓએચ, જે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું એ છે, અને એના કારણે એ પ્રતિક્રિયાશીલ છે, પ્રતિક્રિયાશીલ છે, અને પ્રતિક્રિયાશીલ હોવાથી એ ઝડપથી કોઈ સાથે જોડાય, ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરી શકે. અને ડીએનએ છે એનું લખાણ હું અહીંયા તમને ઉપર કરી દઉં કે ડીએનએનો જે સ્થાયિત્વની બાબત છે એ તો આમ તો આપણે ભણી ગયા, પણ આ પોઈન્ટની અંદર એનો શું ઉલ્લેખ છે? તો ડીએનએ છે એ સ્થાયી છે એના માટેના બે બાબતો છે. એક જેની આપણે આગળ ચર્ચા કરી ગયા કે એના બીજા નંબરના કાર્બન સાથે એચ હોય, બરાબર? અને એને કારણે એ પ્રતિક્રિયાશીલ નથી, કોઈ સાથે જોડાતો નથી અને એ સ્થાયી રહે છે. બીજું કહી શકીએ, બીજાની અંદર પાછા બે ભાગ પાડી શકીએ કે એક તો એની બેવડી શૃંખલા છે અને એની શૃંખલા પાછી કેવી છે? પૂરક શૃંખલા છે. હવે એ તમને સમજાવું કે આ કોઈ એક હોય, આપણે માણસની વાત કરીએ કે એક માણસ હોય તો એકલું હોય તો ઝડપથી કોઈ સાથે વાતચીત કરે એવી શક્યતા રહી અથવા જોડાય એવી શક્યતા રહી. હવે આ બે હોય તો અન્ય સાથે જોડાવાની શક્યતા આના કરતાં ઘટી જાય,
બરાબર કે આ બે છે તો એકબીજા સાથે કદાચ જોડાય, પણ અન્ય સાથે જોડાવાની શક્યતા ઘટી જાય. એક તો બેવડી શૃંખલા છે અને પાછી કેવી છે, પૂરક, એટલે એકબીજા સાથે કનેક્ટેડ છે. જ્યારે બે ફ્રેન્ડ હોય એકબીજા સાથે વાત કરતા હોય તો અન્ય સાથે વાત કરવાની શક્યતા ઓછી થઈ જાય, પણ કોઈ એકલી વ્યક્તિ હોય તો શક્યતા વધી જાય. એમ અહીંયા શૃંખલા કેવી છે, ડબલ છે, બેવડી શૃંખલા છે અને પૂરક શૃંખલા છે, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. એટલે એ વધારે સ્થાયી છે અને સ્થાયી હોવાથી એની અંદર જે બદલાવ આવવાની શક્યતા ઓછી છે, મતલબ કે એ પ્રતિરોધ કરે છે ફેરફારનો, બદલાવનો અથવા રૂપાંતરનો, કોઈ પણ શબ્દ વાપરી શકો, બદલાવનો પ્રતિરોધ કરે છે એટલે સામનો કરે. સાદી ભાષામાં કહીએ તો એ બદલાતું નથી, છે એવું ને એવું રહે છે. બરાબર, તો આ ત્રણ મુદ્દાઓ છે એ આર્યને વિશ્વમાં લખવાના. કયા કયા, કે પ્રથમ કોણ, પ્રથમ કોણ છે એ પુરાવાને કારણે ખબર પડી. શું કામે, તો કે આવી અગત્યની ક્રિયા બધી આર્યને અંતર્ગત થાય. બીજામાં, બીજા પોઈન્ટમાં આર્યનનું કાર્ય જનીન્દ્રવ્યનું ઉત્પ્રેરક તરીકેનું બેયનું છે. ત્રીજું છે કે સ્થાયિત્વ, એમાં આપણે આર્યને ઓછું સ્થાયી છે, એના બીજા સ્થાને ઓએચ હોવાથી પ્રતિક્રિયાશીલ બને, અને ડીએનએ વધારે સ્થાયી છે, બીજા સ્થાને એચ છે એટલે પ્રતિક્રિયાશીલ નથી, અને બેવડી પૂરક શૃંખલા છે. આટલા પોઈન્ટ છે એ આર્યને વિશ્વમાં લખવાના. હવેનો નેક્સ્ટ પોઈન્ટ છે એ ડીએનએ સ્વયંજનન. ડીએનએ સ્વયંજનન છે એમાં આપણે એક પ્રયોગ છે એનો જોવાનો છે, એનું પ્રાયોગિક આધાર જોવાનો છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ છે અને અગત્યનો પ્રયોગ પણ કહી શકાય. પહેલાં આખું હેડિંગ છે ડીએનએ સ્વયંજનન, એટલે આપણે એને કહી શકીએ ડીએનએ રેપ્લિકેશન. ડીએનએ પોતે જ નવો ડીએનએ બનાવે. હવે આ આખી બાબતમાં આપણે આગળનો મુદ્દો યાદ કરવો પડે. 1953માં બે વૈજ્ઞાનિક હતા, વોટસન, જેમ્સ વોટસન અને ક્રિક. આ વોટસન અને ક્રિકે શું કર્યું હતું, તો કે ડીએનએ ની આણ્વિક રચનાનું મોડેલ છે એ રજૂ કર્યું. બરાબર, હવે એણે મોડેલ રજૂ કર્યું એટલે એને તરત જ એવો વિચાર આવ્યો કે આપણે આ મોડેલ તો આપી દીધું કે આ ટાઈપનું મોડેલ છે, પણ હવે એકમાંથી પાછા બે ડીએનએ કેમ બને એ પણ આપણે કહેવું જ જોઈએ. બરાબર, એનો કહેવાનો બે ચાર લીટીઓ એવી છે, તમે વાંચશો એટલે તમને એમ થશે કે આ શું કહે, પણ સાવ સાદી ભાષામાં કહીને પરીક્ષામાં લખવાની જરૂર નથી. પણ આપણે આ જ રીતે ઉલ્લેખ કરવાનો કે 1953માં વોટસન અને ક્રિકે આ મોડેલની શોધ કરી, આ રજૂ કર્યું, અને પછી એણે વિચાર્યું કે આપણે આ ડીએનએ છે એ સ્વયંજનન કઈ રીતે કરે છે એ પણ દર્શાવવું જોઈએ. એટલે એણે તરત જ, મતલબ 1953માં જ ફરીથી એણે ડીએનએ સ્વયંજનનની માહિતી આપી. જો આ પણ આપણે નીટ માટે કઈ રીતે યાદ રાખશો, તમને પૂછાણું હોય કે વોટસન અને ક્રિકનું શું પ્રદાન છે, તો એક તો તમને ખબર છે, પણ આ પણ વોટસન અને ક્રિક છે એણે જ સમજાવ્યું હતું કે ડીએનએ કેવી રીતે સ્વયંજનન પામે. હવે ડીએનએ સ્વયંજનન પામે ત્યારે ડીએનએની આ બેવડી કુંતલમય શૃંખલા છે. બરાબર, હવે એ ખુલશે, શરૂઆતમાં ખુલશે, આખો આગળ તમારે મોટો ક્વેશ્ચન આવશે, પણ એ તમને સમજાય એટલે ટૂંકમાં કહી દઉં કે પહેલાં સ્વયંજનન પામવા માટે, એકમાંથી બે થવા માટે આ શૃંખલા ખુલશે, પણ એને ખોલશે કોણ, એમને ખુલી જાય, તો કે ચોક્કસ ઉત્સેચકો હોય એની મદદથી એ શૃંખલા છે એ ખુલી શકે. ધારો કે આપણે અહીંયાથી આટલી શૃંખલા છે એને ખોલી નાખીએ, શરૂઆતમાં આટલી શૃંખલા છે એ ખુલી ગઈ, પણ ખોલે કોણ, ચોક્કસ ઉત્સેચકો. બરાબર, તો હેલિકેઝ નામનો ઉત્સેચક, એ તમે આગળ આવશે, ખાલી નામ સાંભળી લ્યો, હેલિકેઝ નામનો ઉત્સેચક છે એ એને આમ ખોલતો જાય અને આગળ ગાય દોડી જાય. તમને એમ થશે કે આમાં ગાય ક્યાંથી ઘૂસી ગઈ, ગાય દોડી જાય એટલા માટે મેં કીધું કે આગળ એક ઉત્સેચક ગાયરેઝ નામનો હોય, જેનો તમારી ટેક્સમાં ઉલ્લેખ નથી, બરાબર, ટેક્સબુકમાં નથી, પણ આપણે યાદ રાખશું આગળ ગાય દોડી જાય. શું કામે, ગાયરેઝ નામનો ઉત્સેચક છે ને એ આ ભાગ છે ને એને સરખા ખોલતો જાય. કઈ રીતે, તો તમે જાણો છો કે કોઈ દોરી હોય આમ સિંદરી ટાઈપની કે કોઈ પણ, તમે બે છેડા પકડીને આમ આમ ખોલો તો આગળનો ભાગ વધારે આમ ગૂંચવાઈ જાય એવો થઈ જાય ને, ગૂંચ પડી જાય, આમ ભેગો ભેગો થઈ જાય. આપણા ચોટલાની વાત કરીએ તો એ આમ કરીએ તો આગળ બધું આમ ભેગો થઈ જાય.
सेम एज रीते आ खुलतो जाय पण आगळ थोडो આમ ગુચ પડતી જાય, ભેગું થતું જાય, એ કોણ ઉકેલતું જાય, સરખું પાછું કરતું જાય, એટલે ખોલી નાખતું નથી પણ આમ સરખું કર દે, તો એ છે ગાયરેજ। એટલે આપણે યાદ રાખશું આગળ ગાય દોડી જાય એટલે બધું યાદ રહી જાય, બરાબર। હવે હેલિકેઝ તોડે, ગાયરેજ આગળથી ગુચ ઉકેલતું જાય, અને પછી ડીએનએ પોલિમરેઝ છે એ આની સામે આ બે શૃંખલા હોય ને, એ બે શૃંખલા હવે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તશે। અહીંયા એ પણ તમારે આમાં આવે છે ટેમ્પલેટ। ટેમ્પલેટ એટલે બીબું અથવા ફર્મો આપણે કહીએ ને। તમને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણો જે સિક્કો મારવાનો હોય તો તમારા ડોક્યુમેન્ટ્સમાં કોઈ પણ સિક્કો છે, આપણે આને એક્ઝામ્પલ તરીકે લઈએ કે તમે સિક્કો જોયો છે ઊંધા છપાયેલા અક્ષરો હોય અને પછી પેલા પેડમાં આમ ઇંક ઉપર આમ કરીને પછી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઉપર આમ સિક્કો લગાવવામાં આવે તો એમાં પાછું ઊંધું હોય એ સરખું સીધું થઈ જાય, છપાઈ જાય। તો એ જ રીતે એ છે એને શું કહી શકાય, એક બીબું, એક ફર્મો। કોઈ પ્રિન્ટ કરવી હોય તો આવો બીબાનો ઉલ્લેખ ઉપયોગ સોરી થતો હોય। તો અહીંયા પણ એક સામે બનાવવું છે, શું સામે બનાવવું છે, એમઆરએનએ। અને એમઆરએનએ બનાવવું છે તો એના માટે આમ આ છે એની સામે આમ છાપવા માટે બીબું જોઈએ ને, ફર્મો જોઈએ। તો એ બીબા તરીકે જે વર્તે છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ ટેમ્પલેટ। ખાસ યાદ રાખવાનું આની અંદરની જે સોરી અહીંયા આપણે એમઆરએનએમાં પણ એ બીબા તરીકે વર્તશે ને અહીંયા આપણે સ્વયંજનન ભણીએ છીએ કે એકમાંથી બે શૃંખલા બનશે। આ એક તો હતી એની સામે બીજી આવશે, આ એક તો હતી એની સામે બીજી આવશે। તો અહીંયા આ બંને શૃંખલા છે આ અને આ, એ બંને ટેમ્પલેટ તરીકે વર્તે છે। ખાસ અગત્યનો મુદ્દો આપણે અહીંયા હું તમને લખી જ દઉં કે સ્વયંજનન બરાબર એમાં બંને શૃંખલા ટેમ્પલેટ, અને તમે આગળ જે ભણશો પ્રત્યાંકન, જે મેં પહેલાં બતાવી દીધું હતું ને કે આમાંથી એમઆરએનએ પણ બને, તો પ્રત્યાંકનની જે ક્રિયા છે, પ્રત્યાંકન એટલે એમઆરએનએ કેમાંથી બનશે, તો કે ડીએનએ ટુ એમઆરએનએ, ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયા પ્રત્યાંકન છે, ટ્રાન્સક્રિપ્શન। એની અંદર કોઈ પણ એક શૃંખલા, કોઈ પણ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, આ ખાસ યાદ રાખજો। કેમ કે એમાં જો આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે તો આ ન વર્તે, ગમે એક સામે એક જ એમઆરએનએ છાપવાનું છે, અને આ ટેમ્પલેટ તરીકે વર્તે આની માહિતી જોતી હોય તો આ ન વર્તે, બેમાંથી એક વર્તે। પણ જ્યારે સ્વયંજનન છે એમાં તો આ અને આ બે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે, એટલે કે બંને છે એ આમ સામે આ બીબા તરીકે આ વર્તશે અને આ સામે નવી શૃંખલામાં છપાઈ જશે। તો આવી માહિતી છે એ વોટસન અને ક્રિકે સ્વયંજનનની આપી દીધી, અને છેલ્લે હવે તમને એમ થશે કે આ એકમાંથી બે ભાગ થઈ ગયા આવી રીતના। તો હવે એની શૃંખલાઓ છે એને કઈ રીતે આગળના જે જોડાણોને થતા હશે, અહીંયા આપણે જોઈએ કે આ છેલ્લે આખી ઉકલી જાય, આમ થોડા 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 કટ થઈને છેલ્લે અહીં પહોંચી જાય અને આ રીતે આમ થઈ જાય, અને એના પછી તો સાવ બે ભાગ આવા છૂટા જ પડી ગયા, આવા બે ભાગ છૂટા જ પડી ગયા। થોડોક ખુલતો જાય ને એની સામે નવો બનતો જાય। ધારો કે અહીંયા આપણે એનો શેપ પણ એવો જ રાખીએ કે આ બંને શૃંખલાઓ છે શરૂઆતમાં થોડીક જ ખુલી હશે, પણ સામે જેટલું ખુલે, થોડીક ખુલે તો થોડીક નવી બનતી જાય, વધારે ખુલે તો વધારે આગળ નવી બનતી જાય, બરાબર। આવી રીતના એ શૃંખલાઓ છે એ બનતી જાય, છેલ્લે આખી ખુલી જાય એટલે બંનેની સાથે આવી એક એક નવી શૃંખલા બની જાય। હવે આને કહીએ આપણે સ્વયંજનન, ડીએનએનું સ્વયંજનન થયું, પોતાની રીતે જ આખી આ ક્રિયા થાય, ભલે એમાં ઉત્સેચકોની મદદ લે પણ આ આખી ક્રિયામાં એને કોઈ બીજા ડીએનએની જરૂર પડતી નથી। આને આણ્વિક પ્રજનન પણ કહી શકાય, ડીએનએ સ્વયંજનનને આણ્વિક પ્રજનન। ડીએનએ એક અણુ છે, જૈવ રાસાયણિક ની અંદર જૈવ અણુ તરીકે આપણે ભણીએ છીએ, બરાબર। તો આ અણુ પોતાના જેવો જ નવો અણુ, સેમ એની જ પ્રતિકૃતિ છે, બરાબર, તો એ બનાવી શકે, એટલે આને આણ્વિક પ્રજનન પણ કહી શકીએ, ડીએનએનું સ્વયંજનન પણ કહી શકીએ। હવે અહીંયા ખાસ અગત્યનું કે ડીએનએની આ બે શૃંખલા બની, એમાં જૂની શૃંખલા કઈ હતી, તો કે બે છૂટી પડી હતી, આ હતી એક, આ હતી જે મેં બ્લેકથી દર્શાવી છે અને આ સામેની એની છૂટી પડી ગયેલી હતી, બરાબર। પણ હવે એની સામે પાછી બની એ નવી બની, આ નવી શૃંખલા બની, તો
નવા બનતા ડીએનએમાં એક શૃંખલા જૂની હોય અને એક શૃંખલા નવી હોય, થાય ને? તો એનો મતલબ કે આ જે બ્લેક શૃંખલા છે ને એને આપણે પિતૃ શૃંખલા તરીકે ઓળખીએ. પિતૃ એટલે જૂની. એમાં આમાં પણ એ જ રીતે કે આ છે એ કેવી પિતૃ શૃંખલા છે. પણ આ જે બહેની આમાં રેડથી દર્શાવી દઈએ કે નવી બહેની છે, અને આમાં પણ આ નવી શૃંખલા બહેની, આ બંને નવી બહેની છે. તો અડધી જૂની અડધી નવી એને માટે એક શબ્દ છે એ ઉપયોગમાં આવે છે. આ આખું જે ડીએનએનું સ્વયંજનન છે એને અર્ધ રૂઢિગત કહેવામાં આવે છે, સેમી કન્ઝર્વેટિવ. અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયંજનન થાય અને એમાંથી જે કાંઈ આખું સ્વયંજનનની પ્રક્રિયા છે એ કેવી કહી શકાય, અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ. એનો મતલબ રૂઢિગત એટલે રૂઢિ એટલે જે પરંપરા કહીએ આપણે, પહેલેથી ચાલતું આવતું હોય એને રૂઢિ અનુસારનું કહીએ. તો જૂનું છે એને રૂઢિ અનુસારનું કહીએ, અને આ છે એ નવું, રૂઢિ અનુસારનું નથી, નવું છે, બરાબર? તો અહીંયા રૂઢિગત એટલે આખે આખું જૂનું ગણીએ, અને અર્ધ રૂઢિગત એટલે અડધું જૂનું, રૂઢિ પ્રમાણેનું અડધું નવું, એને આપણે કહીએ અર્ધ રૂઢિગત. પણ એ તો આપણે અહીંયા સમજાય એટલે આપણને ખબર છે કે ડીએનએ છે એનું સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રમાણે થાય. પણ એ વખતે વૈજ્ઞાનિકોને એ ખબર નહોતી. આ બંને એ કીધું કે સ્વયંજનન થાય, પણ અર્ધ રૂઢિગત થાય છે એ કેમ ખબર પડે? તો એના માટે દરેક બાબત છે એ એમને સૂચન કરી શકાતા નહોતા. તમે જાણો છો કે સાયન્સની અંદર પ્રાયોગિક રીતે પુરવાર કરવું પડે, સાબિત થાય પછી એને માન્ય ગણવામાં આવે. તો અહીંયા જે ડીએનએનું સ્વયંજનન છે એ અર્ધ રૂઢિગત છે એ સાબિત કરતો જે પ્રયોગ છે એનું પ્રાયોગિક જે પરિણામ છે એ કેના આધારે મળ્યું? તો એ ક્વેશ્ચન છે એ નવો બને કે ડીએનએ અર્ધ રૂઢિગત ડીએનએનું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તે સમજાવતો પ્રયોગ અથવા એનું પ્રાયોગિક પ્રમાણ એનું પ્રાયોગિક પ્રમાણ આપવું પડે, એનો પુરાવો આપવો પડે કે અર્ધ રૂઢિગત છે. હવે આ ખૂબ જ સહેલો અને ઇન્ટરેસ્ટિંગ છે, આમાંથી એમસીક્યુ પણ ઘણા બની શકે એવો છે. આની અંદર આપણે જોઈએ કે 1953માં વોટસનને ક્રિકે કહી દીધું કે આ મોડેલ છે ને આ રીતે સ્વયંજનન પામે. પણ 1958ની અંદર બે વૈજ્ઞાનિકો, આપણે બે ભાગ પાડીએ બરાબર, 1958માં બે સમૂહો કહીએ. એક જે વૈજ્ઞાનિકો હતા બે, એનું નામ હતું મેથ્યુ મેસલસન અને બીજા હતા ફ્રેન્કલિન સ્ટાલ. મેથ્યુ મેસલસન અને ફ્રેન્કલિન સ્ટાલ, એટલે કે આ બંને એ ફ્રેન્કલિન સ્ટાલે અને મેથ્યુ મેસલસને આ બંને એ 1958માં પ્રયોગ કરીને સાબિત કર્યું. તો 1958માં પાછા બીજા પણ વૈજ્ઞાનિકનો સમૂહ હતો, કોણ? ટેલર, એટલે દરજી નહીં પણ આપણે યાદ રાખશું, કેમ કે દરજી ઉપરથી આપણને આમાં યાદ રહી જશે, એટલે ટેલર અને અન્ય સહાયકો કે સાથીઓ એના જે કંઈ એની સાથે આસિસ્ટન્ટ હતા એ બધા વૈજ્ઞાનિકો, એ બધા સહકર્મી કે કંઈ પણ લખો તમે, આ બધાએ પણ પ્રયોગ કરીને સાબિત કરી દીધું. પણ બંનેના પ્રયોગ છે એમાં ડિફરન્સ હતો, એ કયા સજીવો ઉપર પ્રયોગ કર્યા, એમાં શું ઉપયોગમાં લીધું, એમાં તફાવત હતો. એટલે તફાવતની રીતે કદાચ હોય તો એ આપણે યાદ રહી જઈએ એક સાથે, એટલે મેં અહીંયા બેયને પહેલાં લખ્યા સાથે જ. હવે આ બંનેએ છે કોની ઉપર પ્રયોગ કર્યો હતો? તો આ બંનેએ ઈ કોલાઈ ઉપર પ્રયોગ કર્યો હતો. ઈ કોલાઈ બેક્ટેરિયા છે તમે જાણો છો, અને આણે વિસિયા ફાબા, જેને ફાબા બીન્સ તરીકે ઓળખવામાં આવે છે, આવી વનસ્પતિ ઉપર એણે પ્રયોગ કર્યો. અને આણે કોની ઉપર પ્રયોગ કર્યો? બેક્ટેરિયા ઉપર પ્રયોગ કર્યો. વિસિયા ફાબા, ફાબા બીન્સ એક કઠોળ ટાઈપના જેમ દાણા નીકળે ને એવી રીતના એમાંથી નીકળે એ ટાઈપની, કઠોળ નથી પણ એને મળતી વનસ્પતિ છે. જો યાદ કેમ રહી જાય, ટેલરે કોના કપડાં સીવા? ફાબાના, બરાબર યાદ રહી જાય. વિસિયા ફાબા નામ યાદ નહોતું હોય ને તો એમસીક્યુમાં ચાર વિકલ્પમાંથી આવું ફાબા જેવું દેખાય તો આપણે યાદ રાખી શકીએ. હવે ઈ કોલાઈ ઉપર એણે પ્રયોગ કર્યા,
એમાં એણે ક્યા રસાયણોનો ઉપયોગ કર્યો, એમાં એણે શેનો ઉપયોગ કર્યો. તો આ છે, એણે એની અંદર બે પ્રકારના રસાયણોનો ઉપયોગ કર્યો, NH4Cl અને CSCl, એમોનિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ, બરાબર. આમાં એણે કાંઈ રેડિયોએક્ટિવ કે કાંઈ ન લીધું, પણ એણે આ છે એની અંદર બે પ્રકારના એન લીધા. તમે જોઈ શકો છો કે અહીંયા NH4 Cl એમોનિયમ ક્લોરાઇડમાં એન છે, નાઇટ્રોજન સમાયેલો હોય ને, તો એણે એના બે સમસ્થાનિક લીધા. નાઇટ્રોજનના બે સમસ્થાનિક N15 અને N14 લીધા. હવે આ બંને છે રેડિયોએક્ટિવ નથી, પણ એકબીજાના સમસ્થાનિક છે. N15 છે, તમે કહી શકો કે આ ભારે સમસ્થાનિક છે, ભારે સમસ્થાનિક. અને આ છે N14, હળવો સમસ્થાનિક. આ બંને પ્રકારના સમસ્થાનિક લીધા. તો આ તો NH4Cl ની વાત થઈ, પણ CSCl શું કામે લીધું? તો કે CSCl છે એ અહીં આપણે લખી નાખીએ કે એ છે સેન્ટ્રીફ્યુગેશનના માધ્યમ તરીકે લીધું. સેન્ટ્રીફ્યુગેશનના માધ્યમ તરીકે મતલબ જે સેન્ટ્રીફ્યુઝ કરવાનું હોય, તો જે મીડિયમ, જે લિક્વિડ જેવું હોય એમાં નાખવામાં આવે જે તે મટીરિયલ, તો એ મટીરિયલ તરીકે આ લીધું, જે આગળ પ્રયોગમાં તમને સમજાશે વધારે. જ્યારે આ વિષ્યા ફાબા બિન્સ ઉપરના પ્રયોગમાં ટેલર છે એણે રેડિયોએક્ટિવ લીધું, આમાં રેડિયોએક્ટિવ નથી, આમાં રેડિયોએક્ટિવ આવશે, એણે શું લીધું? તો કે રેડિયો એક્ટિવ થાઇમિડીનનો ઉપયોગ કર્યો, મીડી. આ એક જાતના પહેરવેશ છે મીડી, અને હતો મતલબ જૂના સમયમાં. અને આ ફાઇબાની મીડી કોણે સીવી? ટેલરે સીવી નાખી, એટલે આપણને ત્રણેય છે એક સાથે યાદ રહી જાય. તો આ એના બેયના મેઇન ડિફરન્સ, બે જુદી જુદી રીતે પ્રયોગ કર્યા, એકે રેડિયોએક્ટિવ લીધું, એકે ખાલી એના સમસ્થાનિક લીધા, ઘનત્વના સમસ્થાનિક જેને કહીએ, ઘનતા કોની વધારે છે. તો અહીંયા આમાં આપણે કહીએ કે રેડિયોએક્ટિવનો ઉપયોગ કર્યો ને, આમાં એણે ઘનત્વ સમસ્થાનિકનો ઉપયોગ કર્યો. આ છે એ ઘનતાની દ્રષ્ટિએ બે હળવા કે ભારે એમ સમસ્થાનિક છે, બરાબર. હવે આ પ્રયોગ છે ને એનો ખાલી આટલો ઉલ્લેખ જ છે. આના અંતે એણે સાબિત કરી દીધું કે જે સ્વયંજનન થાય એ અર્ધ રૂઢિગત પ્રકારનું થાય. આના અંતે એણે પણ સાબિત કર્યું કે અર્ધ રૂઢિગત અનુસારનું, બેયનો સાબિત એક કર્યું પણ અલગ અલગ પ્રયોગો. આનો પ્રયોગ ભણવામાં નથી આવતો, ફક્ત આટલો ઉલ્લેખ છે, આનો પ્રયોગ આપણે ભણવામાં આવે છે. તો આ પ્રયોગમાં એણે શું કર્યું, કઈ રીતે કર્યું? તો બહુ જ ઇઝી કહી શકાય. એણે સૌથી પહેલા આપણે ક્રમ આપીએ કે ન આપીએ કંઈ પણ, એણે એક પાત્રમાં એકદમ તમને ઇઝીલી સમજાય એટલા માટે આ રીતે સમજાવું કે એક પાત્ર છે એની અંદર એણે NH4Cl છે એનું દ્રાવણ ભર્યું. અને આ NH4Cl છે એ કેવો હતો? તો એમાં આપણે આમ ટૂંકમાં લખી નાખીએ કે એ N15 વાળો હતો. એમાં NH4Clમાં N કેવો હતો? 15, મતલબ ભારે સમસ્થાનિક હતો. અને એમાં એણે કોને રાખ્યા? તો કે એમાં એણે આ ઇકોલાઈને રાખ્યા. આપણે આખું બેક્ટેરિયા છે આ રીતે બતાવી દઈએ, અને એની અંદર DNA છે એ બતાવી દઈએ, બરાબર. પણ એ બેક્ટેરિયાને બદલે આપણે ડાયરેક્ટ આમાં DNA જ બતાવી દઈએ કે જેથી તમને ખ્યાલ આવે. આ એણે બેક્ટેરિયલ DNA છે આમ રાખી દીધું, થઈ ગયું. અને હવે એમાં એણે ઘણી પેઢીઓ સુધી રાખ્યું. આમાં કેટલો ટાઈમ રાખ્યું? ઈ કોલાઈને ઘણી પેઢીઓ સુધી આની અંદર રાખ્યું. એટલે ઘણી પેઢીઓ સુધી રહે એટલે શું થાય? તો આપણે અહીંયા લખશું કે ઈ કોલાઈ છે ને એ 20 મિનિટમાં દ્વિગુણિત થાય, એટલે કે પ્રજનન કરી લે, એકમાંથી બે થઈ જાય. સાદી ભાષામાં કહીએ તો 20 મિનિટમાં દ્વિગુણિત થાય, એટલે કે એક ઈ કોલાઈ હોય તો એમાંથી કેટલા થઈ જાય? બે થઈ જાય. કોષ વિભાજનનું આખું સંપૂર્ણ એનું જે કંઈ સાયકલ છે ને 20 મિનિટનું છે,
तो एक माथी बे 20 मिनिट मां थई जाय। હવે જે આની અંદર n15 પોતે પણ DNA છે એને કેમાં નાખ્યું n15 માં, તો હવે શું થશે તમને ખાલી સમજવા માટે કહું, દોરતા નહીં પછી આખું એમ બીજું લખીશ તો સમજવામાં, કે આ DNA છે, હવે એનું સ્વયં જનન થાય તો આ શૃંખલા છૂટી પડે, પણ એમાં સામે પાછું જે આપણે DNA ના ન્યુક્લિઓટાઇડ જોડવા પડે ને, આમાં ક્રમિક જે રીતના ન્યુક્લિઓટાઇડ હોય AGCT નાઇટ્રોજન બેઝ વાળા ન્યુક્લિઓટાઇડ હોય, તમે ભણી ગયા છો કે આને આપણે કહીએ છીએ ન્યુક્લિઓટાઇડ, બરાબર, અહીંયા નાઇટ્રોજન બેઝ હોય, અહીં ફોસ્ફેટ હોય અને અહીંયા ડીઓક્સીરીબોઝ પ્રકારની પેન્ટોસર્કરા, આવા એક 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 ભાગ હોય, હવે સામે નવી શૃંખલા બનાવી તો ન્યાય આવા ન્યુક્લિઓટાઇડ જોડવા પડશે ને, સામે આવા જોડાશે, પછી હાઇડ્રોજન બંધથી જોડાશે અને આવી શૃંખલા બનશે, તો આવા ન્યુક્લિઓટાઇડ છે એ ક્યાંથી લઈ આવવા, તૈયાર ન્યુક્લિઓટાઇડ ન હોય બનાવે બને, બરાબર, પેન્ટોસર્કરા આમાં ઉમેરી હોય, આ ખાલી NH4Cl જ ન હોય, પોષક માધ્યમ પણ હોય કે જેથી પોષણ મેળવી અને કોઈ સજીવ જીવી શકે, કોઈ પણનું કે સંવર્ધન થતું હોય ને એટલે એના જીવવા માટે જરૂરી તમામ ઘટકો એમાં હોય જ, બરાબર, તો અહીંયા એ પેન્ટોસર્કરા એ આમાં માધ્યમમાંથી લઈ લેશે, ફોસ્ફેટ મેળવી લેશે અને સાથે સાથે નાઇટ્રોજન બેઝ પણ મેળવશે, નાઇટ્રોજન બેઝ છે એ બનાવવા માટે મતલબ કે એના બંધારણમાં નાઇટ્રોજન જોઈએ, તો હવે એને જે જોશે એ ક્યાંથી મેળવશે, આપણે કંઈ ખાવું પીવું હોય તો ક્યાંથી લઈએ, જ્યાં રહેતા હોય ત્યાંથી મેળવીએ ને, તમે હોસ્ટેલમાં રહેતા હોય તો જમવાનું કંઈ ઘરેથી ટિફિન ન આવે, એ હોસ્ટેલમાંથી જમવાનું હોય, તો એ રીતે જ્યાં એને નાઇટ્રોજનની જરૂર છે નાઇટ્રોજન બેઝ બનાવવા માટે, તો એ નાઇટ્રોજન લેશે ક્યાંથી, તો કે અહીંયા છે, તો પ્રાપ્ય નાઇટ્રોજનનો સ્ત્રોત કયો છે, N15 છે, એટલે હવે એ જે સામે બનાવશે ને એ બધું કેવું હશે, N15 વાળું, આ છે એ એની આપણે કહીએ કે આ જૂની શૃંખલા છે અને નવી શૃંખલા જે બનાવી એ હવે કેવી છે, તો કે N15 વાળી, આવી રીતે એક પેઢી બની બીજી પેઢી બની એમ પેઢીઓ સુધી એમાં રહ્યું, એટલે હવે એને પેઢીઓ સુધી બધામાં N15 જ આવી ગયો, બરાબર, એટલે એ બધા કેવા બની ગયા, N15 વાળા બની ગયા એમ આપણે કહીએ, અને એ N15 વાળા બની ગયા એ કેવી રીતે ખબર પડે, તો કે એને ઘણી પેઢીઓ સુધી રાખી અને પછી સેન્ટ્રીફ્યુઝ કર્યું, કઈ રીતે, તો કે ટેસ્ટ ટ્યુબ છે, સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા આગળ પણ મેં તમને સમજાવી હતી કે એની અંદર છે એ રોટેટ કરવામાં આવે અને રોટેશન પર મિનિટ RPM અલગ અલગ હોય, જેટલા વધારે સૂક્ષ્મ ઘટકોનું સેન્ટ્રીફ્યુગેશન કરવું હોય તો વધારે સ્પીડમાં ફેરવવા પડે અને ભારે હોય તો થોડાક ફેરવો તોય થઈ જાય, તો સેન્ટ્રીફ્યુગેશન શું કામે થાય છે, તો કે એની અંદરના જે કંઈ પણ અંદર નાખેલા ઘટકો છે એને શું લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ, આમ તો લાગતું હોય પણ અહીંયા આનો મેઇન જે છે એ તમને સમજાવ્યું હતું, કેન્દ્ર ત્યાગી બળ, આવી રીતે હોય ને આમ આમ ફરીને આમ થઈ જાય, આમ આમ પેલા ચગડોળનું તમને એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર, કેન્દ્ર ત્યાગી, હવે તમે એક્ઝામ્પલમાં એમ સમજો કે પેલા જે ચગડોળ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું નાના બાળકોને બેસાડવાના, પેલી વાર તમે જેમાં બેઠા હોય, હવે ધારો કે એમાં બધા નાના બાળકો બેઠા હોય ને એક થોડુંક વધારે મોટું બાળક બેસી જાય અને ફરે, તો નાના બાળકોનું જે દોરી છે ને આમ ત્રાંસી થઈ જાય છેલ્લે, પણ જ્યારે મોટું બાળક હોય ને એની થોડીક આમ રહી, શું કામે, એની બહુ ખેંચાઈ નહીં, એને કેન્દ્ર ત્યાગી બળ ઓછું લાગ્યું, તો શું કામે એને કેન્દ્ર ત્યાગી બળ ઓછું લાગે, તો કે જેમ વધુ ઘનતા એમ એને એનો જે વેગ કેવો છે ઓછો, અને એને ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે, બરાબર, આ તમે જાણતા હશો, અને એને કારણે એનું કેન્દ્ર ત્યાગી બળ એને ઓછું લાગે, અને એને કારણે ટૂંકમાં વધારે વજનદાર હોય કે અથવા ઘનતાવાળા હોય એ વધારે વહેલા તળિયે બેસી જાય, અને ઓછી ઘનતાવાળા અને ગુરુત્વાકર્ષણ એના કરતાં ઓછું લાગે, અને એનો વેગ વધારે હોય એટલે એ સ્પીડમાં ફરે, એ ઘડીકમાં બેસે નહીં અને છેલ્લે એ તળિયે બેસે એટલે ઉપર જાય આના કરતાં, એ તમે જાણો છો, તો હવે આની અંદરથી આ માધ્યમમાંથી ટીપું લઈ અને એને CSCLનું આખું માધ્યમ હતું, આ ટેસ્ટ ટ્યુબમાં શું ભરેલું હતું, આ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર ભરેલું હતું CSCL, સીઝિયમ ક્લોરાઇડ ભર્યું હતું, સીઝિયમ ક્લોરાઇડમાં આમાંથી જે કંઈ મટીરિયલ નાખવામાં આવે એમાં શું હશે, DNA, એ DNAના ઘનત્વ પ્રમાણ અનુસાર સીઝિયમ ક્લોરાઇડમાં એ સેન્ટ્રીફ્યુઝ થશે, આમ ફરશે
માધ્યમ તરીકે આ છે એમાં, અને પોતાની ઘનતા અનુસાર એ આની અંદર ગોઠવાઈ જશે. તો સીઝિયમ ક્લોરાઇડ ભરેલી ટેસ્ટ ટ્યુબમાં સેન્ટ્રીફ્યુઝ કરી અને છેલ્લે નિરીક્ષણ કર્યું તો એને અહીંયા તળિયે એક પટ્ટો છે એ જોવા મળ્યો. તળિયે પટ્ટો જોવા મળ્યો એ શું હતું? તો કે ડીએનએ હતું. અને ડીએનએ છે એની અંદર એ કેવું ડીએનએ હતું? તો કે બંને શૃંખલાઓ છે એ ભારે જ હતી, કેમ કે એની અંદર સ્ત્રોત તરીકે એન 15 જ હતો. તો બંને શૃંખલાઓ કેવી હતી? એન 15 એન 15. આમ આપણે લખીએ એનો મતલબ બે શૃંખલા એન 15 વાળી હતી. હવે શું કર્યું? તો કે આ સ્ટેપ પછી એણે બીજું સ્ટેપ એ કર્યું કે ઘણી બધી પેઢીઓ સુધી આમાં રાખ્યું અને પછી હવે એને નવા માધ્યમમાં નાખ્યો. નવું માધ્યમ હતું એ કયું હતું? તો કે NH4Cl વાળું જ હતું. પોષક માધ્યમ NH4Cl વાળું જ રાખવાનું અને સેન્ટ્રીફ્યુઝ માધ્યમ CHCl વાળું રાખવાનું. આની અંદર એને N નો સ્ત્રોત કયો રાખ્યો? તો કે N14 ભર્યો. અને હવે એને પેલો જે આગળનો ડીએનએ હતો ને એને આમાં લઈને નાખ્યા. તો હવે 20 મિનિટ રહેવા દીધા. નાખ્યા પછી કેટલો ટાઈમ જવા દીધો? 20 મિનિટ જવા દીધી. 20 મિનિટ જવા દીધી એટલે આની અંદરથી એની નવી પેઢી તૈયાર થઈ ગઈ, કેમ કે આ જે ઇકોલે બેક્ટેરિયા હતા 20 મિનિટમાં તો પ્રજનન કરીને ડબલ થઈ જાય. નાખ્યા 20 મિનિટ થઈ એટલે નવી પેઢી તૈયાર થઈ, જેને આપણે કહેશું પ્રથમ પેઢી. તો હવે અહીંયા આ જે મળી પ્રથમ પેઢી કેટલે ટાઈમ પછી મળે? તો કે 20 મિનિટ પછી, બરાબર. તો એમાં જે બૈના હશે ડીએનએ એ કેવા હશે? તો એની અંદર જે ડીએનએ બૈના એ આ ટાઈપના હતા. એકમાંથી બે ડીએનએ બની ગયા હતા પણ એ કેવા હતા? તો કે આ ટાઈપના હતા. આને આપણે શું કહેશું? અર્ધ રૂઢિગત. શું કામે? એની અંદર જે બે શૃંખલાને આવી રીતે કરી એ કેમ ખબર પડી કે એ અડધા છે આ રીતના? તો એનું પણ સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું. આને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવ્યા તો તળિયે પટ્ટો ન મળ્યો, જેમ પહેલામાં તળિયે પટ્ટો મળતો હતો ને એવી રીતે તળિયે પટ્ટો ન મળ્યો, પણ એના ઉપરના ભાગે પટ્ટો મળ્યો. અને એ ઉપરના ભાગે જે પટ્ટો મળ્યો એને આપણે કહેશું શંકર ડીએનએ. શંકર ડીએનએ એનો મતલબ બેનું સંકરણ થયું, મતલબ કે બે ભેગા થયા. આમાં જે આવી રીતનું જોવા મળ્યું એનું કારણ એ હતું કે મૂળ ડીએનએ હતો એ ભારેવાળા એન 15 વાળા માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી ઉછેરો હતો એટલે એન 15 વાળો હતો, પણ હવે એને એન 14માં નાખવામાં આવ્યો. તો બે શૃંખલા છૂટી પડી, પણ નવી શૃંખલા માટે ન્યુક્લિયોટાઇડ બનાવવા પડે. એનો નાઇટ્રોજન બેઝ ક્યાંથી લઈએ? તો કે જે પ્રાપ્ય સ્ત્રોત હોય ત્યાંથી લઈ શકે. પ્રાપ્ય સ્ત્રોત કયો હતો? એન 14. એટલે હવે જે નવા ન્યુક્લિયોટાઇડ જોડ્યા ને એમાં એન 14 આવી ગયો છે, અને જૂનામાં તો શું હતું? એન 15 હતો. એટલે અહીંયા આ જૂના હતા એ એન 15 વાળા, નવા એન 14 વાળા. પણ એ ખબર કેમ પડે કે આમાં નવા જૂના છે? તો કે એમને ન દેખાય પણ એને સેન્ટ્રીફ્યુઝ કર્યું ને તો પેલામાં તળિયે મળ્યું એના કરતા થોડુંક ઉપર. આનું કારણ શું? ભારે હોય તો તળિયે અને એનાથી થોડું હળવું હોય તો ઉપર, એનાથી પાછું હળવું હોય તો એની ઉપર. તો એ રીતે ખબર પડી કે આ ભારે ડીએનએ હતો એન 15 વાળો, આ શંકર ડીએનએ હતો. શંકર ડીએનએમાં એક શૃંખલા છે એ કેવી હોય? તો કે એન 15 હોય અને બીજી શૃંખલા છે એ કેવી હોય? એન 14 હોય. આને આપણે શંકર ડીએનએ કહીએ. તો આ રીતે મળ્યા. હવે ફરીથી પાછા આમાંથી આ શંકર ડીએનએને ફરીથી પાછા એમાં ને એમાં 20 મિનિટ પાછા રાખ્યા. તો ટોટલ કેટલી થઈ? તો કે 20 ને 20 40 મિનિટ થઈ ગઈ. તો 40 મિનિટના અંતે એમાં શું જોવા મળશે? હવે તમે જ વિચારી શકો, તમે સાથે વિચારતા જાઓ, બરાબર, કે આની અંદર એણે હવે જે એન 14 જ છે એમાં ને એમાં જ છે, પણ આપણે આકૃતિ જુદી બતાવીએ. એન 14 ભરેલો છે અને એમાં તૈયાર થઈ ગયા હતા બે શંકર ડીએનએ. આવી રીતે બે શંકર ડીએનએ છે. આ બ્લુ કલર છે ને એ આપણે આ એન 14 નો રાખીએ એટલે તમને ખબર પડે કે આ હજી આમાં જ છે. તો આ હતી પેઢી કઈ? આ એક પ્રથમ પેઢી હતી. હવે બીજી પેઢી છે એ બનશે તો એ ફરીથી પાછા કેટલા ટાઈમમાં? તો કે આમાંથી આમાં ફરીથી 20 મિનિટ એટલે ટોટલ કેટલી થઈ? 40 મિનિટના અંતે જે બનશે તો હવે એમાં તમે કહી શકશો કે 40 મિનિટના અંતે એની અંદર આવું જે એન
14 રાખેલો હતું. હવે જે કઈ શૃંખલાઓ પહેલા છૂટી પાડ્યો, આની શૃંખલા બરાબર છૂટી પડી ગઈ, એની સામેની આ સંકર ડીએનએની બે શૃંખલા છૂટી પડી, આ બાજુના સંકર ડીએનએની પણ બે શૃંખલા છૂટી પડી ગઈ. હવે બીજી શૃંખલા બનાવવા માટે નાઇટ્રોજન બેઝમાં જે નાઇટ્રોજન જોશે એનો પ્રાપ્ય સ્ત્રોત એન 14 જ છે, એટલે બધાયમાં જે સામે શૃંખલા બનશે એ એન 14 વાળી. આવી રીતે બની થઈ ગયું. તો હવે તમે જોઈ શકશો કે આમાં તો વળી પાછા કંઈક અલગ ટાઈપના આવ્યા. રેડને આપણે આખી રેડ હોય તો ભારે કીધા, અડધો રેડ અડધો બ્લ્યુ હોય તો એને શંકર કીધા, અને આ તો આખા બ્લ્યુ છે તો હળવા. તો એ કેમ ખબર પડી? તો કે એને પણ સેન્ટ્રીફ્યુગેશન કર્યું, એનું પણ CSCL ભરેલી ટેસ્ટ ટ્યુબ છે એમાં મૂકીને સેન્ટ્રીફ્યુઝ કર્યા તો તળિયે કાંઈ ન મળ્યું, એટલે કે એ કોઈ ભારે નથી. એક પટ્ટો જે આગળ મળ્યો હતો ને એવો જ મળ્યો જેને આપણે અહીંયા વચ્ચેના વિસ્તારમાં કહીએ, અને એની અંદર આપણે બે કલર બતાવીએ, મતલબ કે આ એને શું મળ્યું, શંકર ડીએનએ મળ્યો. અને શંકર ડીએનએ છે એમાં શું હોય, એન 15 અને એન 14 આ બંને છે એ હોય. પણ હજી એને એક ઉપર પટ્ટો પણ મળ્યો. ઉપર મળ્યો એનો મતલબ શું? તો કે હળવો ડીએનએ. અને હળવો ડીએનએ છે એમાં શું હોય, એન 14 આ રીતે મળ્યું. બરાબર. પછી તમારી ટેક્સ્ટબુકમાં સીધું આપેલું છે કે તો 80 મિનિટના અંતે શું થાય એ તમે જણાવો. તો એ આપણે જોઈએ, એ પહેલાં તમને આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. શરૂઆતના જે લીધા છે એમાં કેવો ડીએનએ હતો? તો કે ઘણી પેઢીઓ સુધી રાખવાથી એમાં ડીએનએ છે N15 વાળો ભારે ડીએનએ હતો. ક્યાં બેઠો? તો કે તળિયે. પછી 20 મિનિટ પછી જેમાં એને ડીએનએ પ્રાપ્ત થયો એ કેવો હતો? શંકર. અને શંકર છે એમાં N14 અને N15 બે મિક્સ હોય. ક્યાં એ જમા થયો? તો કે વચ્ચેના ભાગમાં. અને એના પછીની 20 મિનિટ એટલે કે 40 મિનિટના અંતે બીજી પેઢી છે એમાં આવા બે પટ્ટા મળ્યા, એમાં N14 N15 વાળો શંકર અને N14 N14 વાળો હળવો ડીએનએ પણ પ્રાપ્ત થયો. સંખ્યાનું પણ પૂછી શકે કે તમે શરૂઆતમાં એક ડીએનએ લઈ અને આવી રીતે એને NH4Cl N14 વાળા માધ્યમમાં મૂકો તો 20 મિનિટના અંતે કેટલા ડીએનએ મળશે? તો 2. 40 મિનિટના અંતે? તો કે 4. ડબલ થતા જઈએ ને. તો હવે તમે કહી શકો, આપણે ડાયરેક્ટ 80 મિનિટના અંતે વાળું પૂછ્યું છે ને, તમને પૂછે કે 60 મિનિટ, કેમ કે 40 મિનિટ પછી પાછી 20 મિનિટ ગણો તો કેટલી થાય? તો આપણે લખીએ કે 60 મિનિટના અંતે શું થશે, કઈ પેઢી મળશે? તો કે પેઢી મળશે ત્રીજી. 60 મિનિટના અંતે આપણે આમાં જોઈએ કે 40 મિનિટના અંતે આપણને શું પ્રાપ્ત થયું હતું? તો કે બે આખા હળવા હતા અને બે છે એ કેવા હતા? શંકર હતા. આ રીતનું આપણને મળ્યું હતું. હવે એને આપણે કેમાં રાખ્યા? તો કે માધ્યમ છે એ હવે N14 વાળું જ રાખવાનું કાયમ. ખાલી પહેલું જ માધ્યમ પેઢીઓ સુધી ઉછેર્યું ને એ જ N15 વાળું, બાકી બધું N14 વાળું. તો હવે શું થશે? તો કે આ બધાય છૂટા પડી જશે, આની અંદરની આ બે શૃંખલાઓ આવી છે અને આની અંદરની આ અને આ આવી છે. બરાબર. આ બધી શૃંખલા છૂટી પાડી મેં. 4 ડીએનએ હતા તો આ 8 શૃંખલા છૂટી પાડી. હવે બધામાં નવી શૃંખલા, બધામાં નવી શૃંખલા. તો હવે તમે 8 ડીએનએ આખા થઈ ગયા, પણ એમાં તમને 2 છે એ તો શંકર જ જોવા મળશે. બાકીના કેટલા? તો કે બાકીના 6 છે એ તમને જોવા મળશે હળવા. તો આમાં કઈ રીતે ખબર પડતી હશે? તો કે શંકર વાળો જે પટ્ટો હતો ને એ એટલો ને એટલો પહેલા મળ્યો હશે, એટલો જ પાતળો રહેશે, એ કોઈ દિવસ જાડો થશે નહીં. આપણે યાદ રાખવું, શંકર કોઈ દિવસ છે એના શરીરમાં ફેરફાર નહીં થાય, એ એટલો જ પટ્ટો હશે. અને હળવો છે ને એનો પટ્ટો ક્રમિક પેઢીઓ જતી જશે ને સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવશે ને એમ જાડો બનતો જશે, મતલબ હળવા ડીએનએ વધતા જશે. આપણે તમને આ રીતે 60 મિનિટના અંતે પૂછ્યું હોય તો તમે કહી શકો કે 2 શંકર મળ્યા અને આપણને 6 કેવા મળ્યા? તો કે હળવા. બરાબર. તો હવે 80 મિનિટના અંતે ડાયરેક્ટ આપણે આમ સમજી લઈએ કે આ જે એક આ જે 8 હતા ને ટોટલ, એ 8-8 છૂટા પડશે. આ બધા છૂટા પડશે, એમાં તો જે હળવી શૃંખલા જ છે, પણ આ રેડવાળા છે બે આપણે આને છેડે રાખી દઈએ, રેડવાળાને
એટલે તમને સમજવામાં સરખું રહે. આ છે એ રેડ વાળા બે સંકર. હવે આ બધે છૂટા પડશે, એ તો કોઈ પણ છૂટા પડશે. આ છ છૂટા પડ્યા એની 12 શૃંખલા થઈ, એને એમાં સામે એન 14 એટલે કે બ્લુ કલર જ આવશે. તો એ આ છ છૂટા પડ્યા એની 12 શૃંખલા થઈ અને એ 12 ડીએનએ બનશે. એ કેવા બનશે? તો કે 12 ડીએનએ હળવા બનશે. 12 છે એ હળવા બનશે. કેવા? એન 14 વાળા. આ બે છે એમાં શું થશે? તો કે એની અંદર આવી શૃંખલાઓ અને આવી શૃંખલાઓ છૂટી પડશે, બરાબર. હવે નવી શૃંખલા આવશે એ આ રીતે પાછી, એટલે એની અંદર પણ એક એક સંકર તો છે જ. અને આ શું થઈ ગયા? હળવા. તો આ 12 હતા પ્લસ આ 2 એટલે કુલ કેટલા થયા? 14 હળવા થયા અને 2 સંકર થયા. તો આ કુલ કેટલા થઈ ગયા? 16. આપણે એક જ વસ્તુ સિમ્પલ તમને ગમે એટલી પેઢી કહી પછી દર વખતે દોરવા કે ગણવાની જરૂર નહીં, તો તમને હું એક પહેલી વાર શીખવાડું છું, સમજાવું છું, એટલે બાકી તમારે ડાયરેક્ટ તમે કહી શકો. કઈ રીતે? તમે જોઈ શકો છો કે દરેક પેઢીમાં આપણને જ્યારે પહેલી જ વખત હતું ને, બરાબર, આમાંથી જ્યારે પ્રથમ પેઢી થઈ ત્યારથી જ આપણને સંકર મળવાના શરૂઆત થઈ. સંકર મળવાની શરૂઆત ક્યાંથી થઈ? પ્રથમ પેઢીથી જ થઈ. આ બે સંકર